subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જેમાં પાઠ 2 પોટલા ટપકે ટપ તેનો આપણે આજે રિવિઝન કરીશું. હવે પોટલા ટપકે ટપ એટલે એમાં એક સરસ મજાની વાર્તા આપેલી છે કે વાદળાની ગમ્મત. હવે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમે જો તો આકાશમાં જોજો તો વાદળાઓ છે ને, તમને એમ થશે કે ચાલે છે એવું લાગે ને. તો આ બધા જ વાદળાઓ છે એ કઈ ગમ્મત કરે છે તેનો એક સરસ મજાની વાર્તા આપેલી છે. તો વાર્તા તમારે સાંભળવી છે ને, તો પેલા તો તમે વાર્તા ધ્યાનથી સાંભળશો તો તમને તેના પ્રશ્નોનું છે એ રિવિઝન સરળતાથી કરી શકશો ને એક એક પ્રશ્નનો જવાબ છે એ વ્યવસ્થિત રીતે યાદ રહી જાય. પછી વાક્યોના ક્રમ છે કે વાર્તાના ક્રમમાં આપણે એને ગોઠવવા હોય તો જો વાર્તા સાંભળેલી હશે તો તમને ખબર પડે ને કે કયો વાર્તામાં કયું વાક્ય છે એ પહેલા આવેલું છે. તો શરૂઆત કરીએ આપણે વાર્તાથી. તો વાદળાની ગમ્મત. એક દિવસ બધા જ વાદળાઓને ફરવા જવાનું મન થયું. એટલે સવારમાં કુકડો કુકડે કૂક કરી બોલ્યો ને સવાર થઈ. પછી બધા જ વાદળાઓને થયું કે આ અંધારું ક્યારે જશે, કોણ દીવો પ્રગટાવશે કે થોડુંક અંજવાળું થાય તો મજા આવે. એટલે એમાં મોટો વાદળું છે એને દીવો સળગાવ્યો એટલે કે સૂરજ થોડો દેખાણો. કઈ વાદળાઓ છે એમાં કોઈ દીવો ના પ્રગટાવતા હોય, પણ એમાં એક વાદળું થોડુંક ખસ્યું એટલે સૂરજ દાદાના દર્શન થયા. સવારમાં સૂર્ય ઉગે એટલે બધા જ વાદળા હોય તો રંગબેરંગી રાતા પીળા ગુલાબી જાંબલી એવા રંગના બધા જ વાદળાઓએ કપડા પહેરવા માંડ્યા અને બધા તો ખૂબ જ ખુશ થવા લાગ્યા અને આકાશમાં ફરવા જવાનું મન થયું એટલે બધા તો ધીમે ધીમે ફરવા નીકળ્યા. પછી તો દીવો છે એકદમ એની જ્યોત વધવા લાગી, કારણ કે શરૂઆતમાં સૂર્ય ઉગે ત્યારે એનું અંજવાળું થોડુંક ઓછું હોય, પણ જેમ જેમ સૂર્ય ઉપર આવતો જાય તો અંજવાળું વધતું જાય. એટલે શું જે વાદળાઓએ કપડાં પહેર્યા હતા એ તો ફિક્કા લાગવા લાગ્યા. એટલે એણે મોટા વાદળાને કહી દીધું કે આ દીવાનો કહે ને કે એને અંજવાળું થોડુંક ઓછું કરી નાખે. પછી બધા જ વાદળાઓ એ મોટા વાદળાએ કીધું કે બધા વાદળાઓ ભેગા થઈ જાઓ એટલે બધા વાદળા ભેગા થઈ ગયા અને મોટા વાદળાની પાછળ જઈને ઓથે ઊભા રહી ગયા. એટલે દીવો છે એનું અંજવાળું થોડું ઝાંખવું થઈ ગયું અને બધા જ વાદળાઓ છે થોડા કાળા થઈ ગયા. એટલે નીચેથી લોકો કહેવા લાગ્યા કે હવે આકાશમાં ઘેરાવા લાગ્યા છે વાદળાઓ. પછી તો મોટા વાદળાએ પવનને બોલાવ્યા એટલે લોકો કહેવા લાગ્યા કે હવે વાવાઝોડું આવ્યું છે અને વાદળાઓને આમ તેમ મળવા લાગ્યા. પછી બધા જ વાદળાઓ એક મોટા વાદળાની પાછળ જઈને બેસી ગયા અને પછી તો વીજળીના કડાકા અને ભડાકા શરૂ થઈ ગયા. તો લોકોએ કહેવા લાગ્યા કે હવે વરસાદ આવવાની શરૂઆત થશે. પછી તો વાદળોના ગડગડાટ કડકડા અને વીજળીના કડાકા અને ભડાકા શરૂ થઈ ગયા. ચારે તરફ અંધારું જ અંધારું છવાઈ ગયું. દીવો તો ક્યાં ચાલ્યો ગયો એની જ કોઈને ખબર
ન પડી અને બધા જ વાદળાઓ તો ખુશ થઈ ગયા. પછી વાદળાઓની આંખો ચમકવા લાગી, ખૂબ ખુશ થઈ ગયા એટલે એની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. એટલે નીચેથી લોકો કહેવા લાગ્યા કે હવે તો વરસાદ આવવાની શરૂઆત થઈ અને વરસાદ ધોધમાર પડવા લાગ્યો. બધા જ વાદળાઓ છે એ વરસાદ પૂરો થઈ ગયો એટલે બધા જ વાદળા પોતપોતાને ઘેર ગયા. એટલે લોકોએ કહ્યું કે હવે વરસાદ રહી ગયો. આ રીતે બધા જ વાદળાઓએ ગમ્મત કરી, એને દીવો સળગાવ્યો. પછી મોટા વાદળા પાછળ જઈને બેઠા, પવનદેવને બોલાવ્યા. પવને એનું કામ શરૂ કર્યું તો વાવાઝોડું આવ્યું, વીજળીના કડાકા ભડાકા થઈ અને પછી ચારે તરફ આખું આકાશ છે એ કાળું કાળું ડિબાંગ જેવું થઈ ગયું અને વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ. આ જોઈ બધા જ વાદળા ખુશ થઈ ગયા, એની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એટલે વરસાદ વરસ્યો, વરસાદ રહી ગયો, બધા જ વાદળા ખુશ થતા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા અને આકાશ થઈ ગયું ચોખ્ખું ને વરસાદ રહી ગયો. એટલે લોકોએ કીધું કે હવે વરસાદ રહી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા સાંભળવાની તમને મજા આવી ને? આવી ઘણી બધી વાર્તાઓ છે જે તમે ધ્યાનપૂર્વક વાંચો અને સાંભળો. જો સાંભળેલી વાર્તા હશે તો એ તમને ઝડપથી યાદ રહી જાય. તો એના ઉપરથી હવે આપણે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવશું. કે વરસાદ વરસવા માંડ્યો, બધા વાદળાએ કપડાં પહેર્યા. વાદળા ખૂબ મોટા વાદળાની પાછળ જઈને ભેગા થઈ ગયા. વાદળાની આંખો ફૂળો કુકડે કરતો હતો. હવે સૌથી પહેલું વાક્ય કયું આવશે? કે કુકડો છે એ કુકડે કૂક કરતો હતો. વાદળા આકાશમાં દોડવા લાગ્યા ને સવાર થઈ. તો સવાર થઈ એને આપણે કેટલામો ક્રમ આપીશું? બીજો. ત્યારબાદ વરસાદ વરસવા માંડ્યો. હવે ત્રીજો ક્રમ કોને આપણે? કે બધા વાદળાએ કપડાં પહેર્યા એને આપણે કેટલામો ક્રમ આપીશું? ત્રીજો. પછી છે વાદળા ખૂબ મોટા વાદળાની પાછળ ભેગા થઈ ગયા એને આપણે કેટલામો ક્રમ આપીશું? ચોથો. વાદળાની આંખો ચમકવા લાગી, વાદળાની આંખો ચમકવા લાગી એ તો ક્રમ કેટલામો થશે? પાંચમો. વાદળા આકાશમાં દોડવા લાગ્યા. એને ક્રમ આપીશું છઠ્ઠો. અને વરસાદ વરસવા માંડ્યો એને આપણે ક્રમ આપીશું સાતમો. પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. તો આપણે વાંચી લઈએ. કુકડો કુકડે કૂક કરતો હતો, સવાર થઈ, બધા વાદળાએ કપડાં પહેર્યા, વાદળા ખૂબ મોટા વાદળાની પાછળ જઈને ભેગા થઈ ગયા, વાદળાની આંખો ચમકવા લાગી, વાદળા આકાશમાં દોડવા લાગ્યા અને વરસાદ વરસવા માંડ્યું. ત્યાર પછી આપણે જોઈએ કે વાદળાએ કેવા કપડાં પહેર્યા ને ક્યારે. પ્રશ્ન જવાબ મોટા, એક એક વાક્યના પ્રશ્ન જવાબ તો ગમે તેમ કરીને તમને પૂછી શકે, ફેરવી ફેરવીને, બરોબર? કે વાદળાએ ક્યાં જવાનું નક્કી કર્યું, ક્યાં ફરવા જવાના હતા, અથવા તો આકાશમાં કોણ ફરવા નીકળ્યું, કે કેવા કપડાં પહેર્યા હતા, તો રંગબેરંગી કપડાં કોણે પહેર્યા હતા, બરોબર? ખાલી જગ્યાના પ્રશ્નો એક વાક્યમાં પણ પૂછાઈ શકે. હવે વાદળાએ કેવા કપડાં પહેર્યા હતા? તો વાદળાઓએ
રાતા પીળા ગુલાબી જાંબલી રંગના કપડા પહેર્યા હતા. ક્યારે? તો જ્યારે તેઓ ફરવા નીકળ્યા ત્યારે. ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એવું કહેવા લાગ્યા જ્યારે બધા જ વાદળાઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા ત્યારે. હવે ખરા ખોટા કરવાના છે કે સૂરજે દીવો સળગાવ્યો. જો વાર્તામાં શું આવ્યું હતું કે વાદળાએ, મોટા વાદળાએ દીવો સળગાવ્યો અને આમાં શું છે? સૂરજે દીવો સળગાવ્યો. હવે શું આવશે? રોંગ. દીવાની જ્યોત મોટી થઈ. આપણે તો વાર્તામાં એવું આવ્યું જ નહોતું કે દીવાની જ્યોત મોટી થઈ, એવું આવ્યું હતું ના. એટલે રોંગ. વાદળાએ પહાડની પાછળ જઈને બેઠા. એ વાક્ય શું આવશે? રાઈટ. હવે વાક્યમાં જે પૂર્ણવિરામ હોય, આપણને એમ લાગે કે આ વાક્ય પૂરું થઈ ગયું છે ને, અહીંયા પૂર્ણવિરામ આવશે જ, ત્યાં શું મૂકવાનું છે? છે. અને વાક્ય અધૂરું છે કે જ્યાં પૂર્ણવિરામ હશે જ નહીં, ત્યાં શું લખવાનું છે? નથી. તો જો આપણે વાક્ય વાંચ્યા કે અમે રોજ સાંજે બાગમાં ફરવા પણ જઈએ છીએ કે જવું છે, એવું વાક્ય છેલ્લે આપેલું નથી. અમે રોજ સાંજે બાગમાં ફરવા, વાક્ય કેવું છે? અધૂરું છે, માટે પૂર્ણ વિરામ ત્યાં નહીં આવે, એટલા માટે શું લખશું આપણે? નથી. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી લાગે. એ શબ્દ અહીંયા છે નહીં. તો આ વાક્ય પણ કેવું છે? અહીંયા અધૂરું છે, એટલા માટે ત્યાં પણ પૂર્ણ વિરામ નથી. બધા જ વાદળા પાણી ભરીને આવ્યા. જો આ વાક્ય પૂર્ણ લાગે છે આપણને, લાગે ને? બધા જ વાદળા પાણી ભરીને આવ્યા હોય, નથી, છે, એવો જો શબ્દ પાછળ હોય તો આપણને લાગે કે અહીંયા પૂર્ણ વિરામ છે. તો અહીંયા પૂર્ણ વિરામ છે. આવા ઘણા બધા એવા વાક્યો હોય કે જે તમે રિવિઝન કરતા હોય ત્યારે એ સમયે એવા જુદા વાક્ય લખીને પછી તમે રિવિઝન કરી શકો છો. હવે જોડાક્ષર વાળા શબ્દો લખીએ. તો જોડાક્ષર વાળા શબ્દોમાં પહેલા લખીએ દ્રષ્ટિહીન. દ્રષ્ટાંત, દ્રષ્ટિહીન, કુરુક્ષેત્ર, દ્રષ્ટિપાત્ર, પ્રદ્યોત, દ્રષ્ટાંત અને દ્રષ્ટિ ક્ષેત્ર. આ રીતના ઘણા બધા એવા જોડાક્ષરના શબ્દો છે જે તમે લખી અને તેનો મહાવરો કરી શકો છો. ઘણા બધા તમે 25-30 એવા શબ્દો લખો, દરરોજ લખશો તો તમને બોલતા જાઓ અને લખતા જાઓ તો આ શબ્દો છે જોડાક્ષર વાળા એ તમને ઝડપથી લખતા પણ આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે દરરોજ અત્યારથી જો પ્રેક્ટિસ પાડશો કે દરરોજ મારે સારા અક્ષરે એક પેરેગ્રાફ લખવો છે, તો રિવિઝન કરો છો, વાંચવાનું નહીં ખાલી, વાંચીને તમારે એને રફ બુકમાં મોઢે લખવાનું છે, જેથી તમારા અક્ષર પણ સુધરે અને લખવાનો મહાવરો રહે. લખવાથી તમને કોઈ જોડણીની ભૂલ હોય, વિરામ ચિહ્નો ન મૂકાણા હોય તો તમને ખ્યાલ આવી જાય કે મેં આ જગ્યાએ આ વસ્તુ હું ભૂલી ગયો છું. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો લખતા હોય તો કે પૂર્ણવિરામ છે એની બાજુમાં નથી મૂકતા, કે અલ્પવિરામ પણ નથી આવતું, કે પેરેગ્રાફ પણ નથી પાડતા, તો તમે પાકું કરતા જાઓ, રિવિઝન સમયે વાંચતા જાઓ અને સાથે સાથે લખવાનો પણ
મહાવરો કરતા છે. તો આ પાઠ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો ને વિદ્યાર્થી મિત્રો? આ રીતના આ પાઠનું તમે રિવિઝન કરતા રહેજો. આવો જ બીજો ટોપિક લઈ આપણે ફરી મળીશું. થેન્ક યુ.